कोरोना बाद वेक्सिन लीधा पछी ज एटेक आवे छे, आ प्रकारनी वात अत्यारे डॉक्टर हर्ष समग्र जगह सांभळवा मळती होय छे, तमे पण सांभळी हशो कि वेक्सिन लीधुं ने एटले एटेक आव्यो, आ वातने डॉक्टर हर्ष कई रीते जोवे छे? आ बहु साची वात कही तमे, अत्यारे सोशियल मीडियामां टीवीमां न्यूज़पेपरमां ए वात फरी फरीने आवे छे कि कोरोनानी वेक्सिन पछी एटेकनुं प्रमाण बहु वधी गयुं छे। नमस्कार, अवर राजपूत पर आपनुं स्वागत छे। आप सौ जाणो छो कि अत्यारे हार्ट एटेकना प्रमाण किस्साओ खूब वधी रह्या छे, युवान वयना लोकोने हार्ट एटेक आवी रह्या छे। આજે અવરાજપુરના માધ્યમથી આપણે જાણીશું કે આની પાછળનું કારણ શું છે, હાર્ટ એટેક આવે ત્યારે તેના લક્ષણો શું હોય છે, કઈ રીતે બચવું જોઈએ અને શું તૈયારી દાખવી જોઈએ। ખાસ કરીને નવરાત્રિ પણ અત્યારે આવે છે અને રાજકોટમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આવા અનેક કિસ્સાઓ છે કે જેમાં યુવાન વયના લોકોને, એટલે તમે વિચારો ને કે 20-25થી લઈને 30-35-40 વયના યુવાન દીકરા દીકરીઓને હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે। આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવી છે। મારી સાથે અવર રાજકોટના સ્ટુડિયો પર છે ડૉક્ટર હર્ષ ગોણિયા કે જે કાર્ડિયોલોજિસ્ટ છે, સાથે સાથે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં અત્યારે ફરજ બજાવે છે। 10 વર્ષથી પણ વધારે આ ફિલ્ડનો અનુભવ છે, 10,000થી વધારે દર્દીઓની સારવાર કરેલી છે અને 5,000થી પણ વધારે એન્જિયોપ્લાસ્ટિક સમગ્ર આ ફિલ્ડ છે તેના એક મહારથી મારી સાથે છે ડૉક્ટર હર્ષ ગોણિયા, અવર રાજકોટ પર સ્વાગત છે। નમસ્તે મિત્રો। ડૉક્ટર હર્ષ, અત્યારે આપ જાણી રહ્યા છો કે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે, દર 2-4 દિવસે એવા સમાચાર ન્યૂઝપેપરમાં હોય જ છે કે યુવાન વયના દીકરાને હાર્ટ એટેક આવ્યો, ત્યારે સૌથી પહેલાં એ જાણવું છે કે આ લક્ષણો શું હોય છે, સિમ્પટમ્સ શું હોય છે અને કયા પ્રકારનું સામે આવતા હોય છે? હૃદયરોગના આપણે મુખ્ય લક્ષણો જણાવીએ તો છાતીમાં દુખાવો થવો, છાતી ભારે લાગવી, આ ઉપરાંત છાતી સાથે ઘણી વખત ડાબા હાથમાં, અમુક સંજોગોમાં જમણા હાથમાં પણ દુખાવો થવો, આ ઉપરાંત ઘણી વખત ઉલટી ઉબકા જેવા અહેસાસ થવો, પેટમાં દુખાવો થવો, ગભરામણ થવી, શ્વાસ રૂંધાવો અને અચાનક પરસેવો વળી જવો, આ ટાઈપના લક્ષણો હૃદયરોગના હુમલા વખતે આવતા હોય છે। અચ્છા, એટલે ડૉક્ટર હર્ષે જે પ્રકારે કીધું એમ કે જ્યારે જ્યારે આ પ્રકારના સિમ્પટમ્સ તમારી બોડીમાં તમને બતાય ત્યારે સૌથી પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરવો એ સમયમાં ખૂબ જરૂરી હોય છે। સૌથી વધારે જરૂરી એ છે કે જ્યારે પણ આવા લક્ષણો આવે ત્યારે આપણે ગફલતમાં ના રહીએ, ગેસ માનીને ઘરે ને ઘરે ના રહીએ અને નજીકના ડૉક્ટર પાસે તાત્કાલિક જઈએ અને હૃદયરોગના એટેકને પકડવા માટેના જે રિપોર્ટો છે જેમ કે ECG એટલીસ્ટ તાત્કાલિકપણે કરાવીએ તો આપણે હૃદયરોગના હુમલાને બહુ જલ્દીથી એનું નિદાન કરી શકીએ છીએ। અચ્છા, બીજી વાત ડૉક્ટર સાહેબ, એ પણ સામે આવે કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે કયા પ્રકારના કારણો હોય છે, શું એવી રહેણી કેણી છે કે જેના થકી આ પ્રકારના રોગ, આ પ્રકારના લક્ષણો તથા હાર્ટ એટેક આવે છે? હા, આપણે છેલ્લા 20 વર્ષથી જોઈએ છીએ કે હૃદયરોગના હુમલાનું પ્રમાણ ઉત્તરોત્તર પ્રમાણે વધતું જ જાય છે। ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે યુવાનોમાં પણ હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી ગયું છે। એક સમય હતો કે આપણે એવું માનતા હતા કે હૃદયરોગનો હુમલો એ મોટી ઉંમરના લોકોની બીમારી છે, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે 30-40 વર્ષના લોકોમાં પણ હૃદયરોગના હુમલાઓ બહુ સ્વાભાવિક થઈ ગયા છે। હૃદયરોગના હુમલાઓના કારણોમાં આપણે જોઈએ તો જેમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અને વ્યસન હોય, વ્યસનમાં તમાકુનું કોઈ પણ રીતે તમાકુનું વ્યસન જેમ કે ગુટકા છે, પાન છે અને બીડી કે સિગરેટનું વ્યસન હોય, આ ઉપરાંત તણાવ, જે જંક ફૂડનું વધતું જતું પ્રમાણ, રાઈટ, વધતું જતું કસરતનો અભાવ, સ્થૂળતા, આ બધા જ કારણો છે કે જેના કારણે આજકાલ આપણે હૃદયરોગના હુમલાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે। અચ્છા, બીજી વસ્તુ ડૉક્ટર હર્ષ કે નિવારણો કયા પ્રકારના જરૂરી છે, કારણ કે તમે જેમ પ્રકારે કહ્યું તેમ કે અત્યારે યુવાનોની લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, એટલું જંક ફૂડ ને ડિપ્રેશન ને ઘણા બધા આવા જે નોર્મલ લાઈફના કારણે નથી અને આ કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે કેવા નિવારણો હોવા જરૂરી છે જેથી કરીને આનો રેશિયો છે જે ખૂબ નીચો આવે? હૃદયરોગ થવાના આપણે મુખ્ય પરિબળો ગણીએ તો 2 પ્રકારના પરિબળો આપણે ગણાવી શકીએ। અમુક પરિબળો એવા છે કે જેનું નિવારણ શક્ય નથી, જેમ કે જેમ ઉંમર વધતી જશે તેમ હૃદયરોગનું પ્રમાણ વધતું જશે, જેને હૃદયરોગનો વારસો હશે, જેમના મધર ફાધરને કે જેમના ભાઈઓને હૃદયરોગનો હુમલો હશે એમને હૃદયરોગની હુમલાની શક્યતા વધારે રહેશે, આ ઉપરાંત જેને ડાયાબિટીસ કે બીપીની બીમારી હશે એમને હૃદયરોગ થવાની શક્યતા વધારે રહેશે, આ ઉપરાંત એવા પણ ઘણા બધા પરિબળો છે કે જે પરિબળોનું નિવારણ શક્ય છે। સૌથી પહેલાં હું એટલું ચોક્કસપણે કહીશ કે આપણે વ્યસનથી દૂર રહેવું જોત પડશે, તમાકુનું વ્યસન કોઈ પણ સ્વરૂપમાં
અટકાવવાનું છે. લાઈફમાં જે આપણે અત્યારે સ્ટ્રેસ અને જંક ફૂડનું પ્રમાણ જે વધતું જાય છે એ ઓછું કરવાનું છે, અને નિયમિતપણે આશરે 30 મિનિટથી કલાક સુધી નિયમિતપણે એરોબિક એક્સરસાઇઝ જેવી કે સાઇકલિંગ, વોકિંગ, રનિંગ, જોગિંગને આપણી લાઈફસ્ટાઈલનો પાર્ટ બનાવવાનો છે. બિલકુલ. ડૉક્ટર હર્ષ, એ જાણવા માગીશ કે અવર રાજકોટના માધ્યમથી અમારા જે વ્યૂઅર્સ છે અને ખાસ કરીને યુવાનોને આપ શું સંદેશો આપશો કે આ પ્રકારની લાઈફ તો તમારી હોવી જ જોઈએ, અને સૌથી વધારે એટેકના અત્યારે કિસ્સા આવી રહ્યા છે. આપણે જેમ કહ્યું કે મોટી ઉંમર જ એક સમયે હાર્ટ એટેક આવતા, પરંતુ અત્યારે તો નાની વયના લોકોને પણ આવે છે. તો કયા પ્રકારની લાઈફસ્ટાઈલ હોવી જ જોઈએ, કયા પ્રકારનું સાવચેત રહેવું જોઈએ અને શું ન કરવું જોઈએ જેથી કરીને આ કિસ્સા ન બને યંગસ્ટર્સ માટે? હા, યંગસ્ટર્સ માટે હું ખાસ કહીશ વ્યસન મુક્ત જીવન, તણાવ મુક્ત જીવન, જે માટે આપણે રેગ્યુલર પ્રાણાયામ કરીએ, નિયમિત ઊંઘ અને જંક ફૂડ અવોઇડ કરીએ. આ 3-4 પરિબળો એવા છે કે જે આપણે કરશું તો આપણે આપણા સમાજમાંથી નાની વયમાં આવતા એટેકને અટકાવી શકશું. ઓકે. સૌથી મોટો પ્રશ્ન અત્યારે એક છે જે સમાજની અંદર, લોકોની અંદર સૌથી વધારે સાંભળવા મળે છે કે કોરોના બાદ વેક્સિન લીધા પછી જ એટેક આવે છે. આ પ્રકારની વાત અત્યારે ડૉક્ટર હર્ષ સમગ્ર જગ્યાએ સાંભળવા મળતી હોય છે, તમે પણ સાંભળી હશે કે વેક્સિન લીધું ને એટલે એટેક આવ્યો. આ વાતને ડૉક્ટર હર્ષ કઈ રીતે જોવે છે? આ બહુ સાચી વાત કહી તમે. અત્યારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં, ન્યૂઝપેપરમાં એ વાત ફરી ફરીને આવે છે કે કોરોનાની વેક્સિન પછી એટેકનું પ્રમાણ બહુ વધી ગયું છે. પણ જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો હજી સુધી કોઈ એવા વૈજ્ઞાનિક પુરાવો મળ્યા નથી કે જે એવું ઇન્ડિકેટ કરે કે કોરોનાની વેક્સિનના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. મારા ખ્યાલ મુજબ કોરોનાની વેક્સિન કરતાં બીજા બધા પરિબળો જેવા કે સ્ટ્રેસફુલ જીવન, વ્યસનનું પ્રમાણ અને જંક ફૂડનો વધારો, આ બધા પરિબળો એવા છે કે જેના કારણે આપણે અત્યારે એટેકના દર્દીઓનું પ્રમાણ વધતું જાય છે. બિલકુલ. એટલે અવર રાજકોટના માધ્યમથી આજ અમે પણ આપને જણાવી રહ્યા છીએ કે વેક્સિનના કારણે હાર્ટ એટેક આવે છે, આ વાત તદ્દન ખોટી છે. કારણ કે સાવચેત રહો, સલામત રહો, આપનું ધ્યાન રાખો. સાહેબે જે પ્રકારે વાત કરી કે દીપકારની લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, બીજી વસ્તુ એ કે અત્યારે નવરાત્રિ સાહેબ આવી રહ્યા છે, લોકો ખૂબ રમતા હોય છે, આપણો તહેવાર છે, લોકો આનંદ કરતા હોય છે, અને નવરાત્રિમાં સરકાર પણ ચિંતામાં છે, તંત્ર પણ સાવચેત છે, અને યંગસ્ટર્સને કયા પ્રકારની સાવચેતી રાખવાનું કહેશો? કારણ કે જ્યારે ખેલૈયાઓ રમતા હોય છે, મન મૂકીને ધૂમધામથી રમતા હોય છે, ત્યારે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? આપણે નિયમિતપણે જોઈએ છીએ કે દર વખતે નવરાત્રી વખતે અમુકને અમુક જગ્યાએ હાર્ટ એટેકના પ્રસંગો બનતા હોય છે અને યુવાનોમાં યુવાનો જીવ ગુમાવતા હોય છે. આ વસ્તુનું એક કારણ કદાચ એ હોઈ શકે કે આપણે આ જે યુવાનો છે તે વર્ષ દરમિયાન કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલા નથી હોતા, અને નવરાત્રી વખતે જે વધારે પડતું ફિઝિકલ એક્ટિવિટીઝ જે કરે છે એના કારણે જે હૃદયરોગના હુમલાની શક્યતાઓ વધી જાય છે. આ વખતે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે તંત્ર તરફથી હૃદયરોગ જે જગ્યાએ નવરાત્રી થતી હોય એ જગ્યાએ ડૉક્ટરની ટીમ એક હાજર હોય. બીજું એવું પણ કહી શકાય કે જ્યારે ખેલૈયાઓને કોઈ પણ હૃદયરોગના લક્ષણો દેખાય, જેમ કે છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય, તો એવા સમયે તાત્કાલિક હૃદયરોગના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બિલકુલ. બીજી વસ્તુ એ પણ સામે આવે છે કે માની લો કે કોઈ વ્યક્તિ ઓફિસમાં બેઠો છે, ઘરમાં બેઠો છે, અથવા તો કોઈ પણ જગ્યાએ પ્લેસ પર છે, અચાનક આ પ્રકારના સિમ્પટમ્સ દેખાય છે, ત્યારે સૌથી પહેલાં શું કરવું જોઈએ આજુબાજુના વ્યક્તિઓને આના ઉપર શું કહેશો? સૌથી પહેલાં તો આપણે એ જ સલાહ આપીશ કે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. ડૉક્ટરનો સંપર્ક શક્ય ન હોય, એમાં સમય લાગે એવું હોય, તો એક બે મેડિસિન્સ એવી છે કે જે ડૉક્ટર રેકમેન્ડેડ કરતા હોય છે હૃદયના દર્દીઓ માટે. એક એસ્પિરિન નામની ટેબ્લેટ છે જે તરત ખાઈ લેવી જોઈએ, જેના કારણે અમુક વખતે હૃદયરોગની નડી જે બંધ થયેલી છે, હૃદયની નડી એ ખુલી જતી હોય છે. આ ઉપરાંત સોર્બિટ્રેટ નામની દવા જીભ નીચે મૂકવી જોઈએ, અને પછી તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ. જો દર્દીની હાલત વધારે ગંભીર હોય તો 108નો સંપર્ક કરીને તાત્કાલિક હૃદયરોગના ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. બિલકુલ. એટલે અવર રાજકોટના માધ્યમથી આજે આપણે ચર્ચા કરી કે હાર્ટ એટેક યુવાનોમાં અત્યારે જે વધી રહ્યું છે તેની પાછળનું કારણ શું છે, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અવર રાજકોટના માધ્યમથી હું પણ આપને અપીલ કરું છું કે આપ પણ ખૂબ સાવચેત રહો, સલામત રહો, આપનો અને આપના પરિવારનો ખ્યાલ રહો. અવર રાજકોટના માધ્યમથી આવા વિડીયો, આવી માહિતી આપ સુધી અમે અવારનવાર પહોંચાડતા રહીશું. મારી સાથે આજે સ્ટુડિયો પર હતા ડૉક્ટર હર્ષ ગુણિયા. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.